નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં સામાન્ય જ્ઞાનમાં કયો પાઠ લઈશું? 23મો. ભારતમાં પ્રથમ એટલે કે સૌપ્રથમ કોણ કયા વ્યક્તિ હતા એના વિશે વાત કરવાની છે. જેમ કે વડાપ્રધાન કોણ હતા, પછી મહિલા વડાપ્રધાન કોણ હતા, મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા, તો આપણે આજે એના વિશે વાત કરીશું. તો આપણે જોઈએ ઓફિસર મહિલા પણ કિરણ બેદી, તમે અહીંયા કિરણ બેદીનું ચિત્ર
જોઈ રહ્યા છો. કોણ હતા એ પ્રથમ? આઈપીએસ પોલીસ ઓફિસર મહિલા કોણ? કિરણ બેદી. પછી પાઇલટ જે વિમાન ચાલક છે, બરાબર, મહિલા તરીકે પ્રથમ વિમાન ચાલક કોણ હતું? દુર્ગા બેનર્જી. પ્રથમ જે પાઇલટ મહિલા પાઇલટ બન્યા હતા કોણ હતા? દુર્ગા બેનર્જી. પછી વડાપ્રધાન મહિલા તરીકે વડાપ્રધાન કોણ હતા? પ્રથમ તમે બધે જાણો છો, ઇન્દિરા ગાંધી. પછી યુનિવર્સિટીના કુલપતિ મહિલા, યુનિવર્સિટીના પ્રથમ કોલેજના મોટા જે હોય ને એ યુનિવર્સિટીના કુલપતિ કોણ હતા? હંસા મહેતા. પછી રાષ્ટ્રપતિ મહિલા તરીકે પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રતિભા પાટીલ. પછી નોબેલ પ્રાઇઝ મેળવનાર વિજ્ઞાની, આપણે સાહિત્યમાં કોને નોબેલ પ્રાઇઝ પુરસ્કાર કોણ હતું? રવીન્દ્રનાથ ટાગોરે. પણ નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાની કોણ હતા? તો ડોક્ટર સી વી રામન. કોણ હતું? ડોક્ટર સી વી રામન. પછી ઓલિમ્પિક રમતોત્સવમાં ચંદ્રક મેળવનાર, બરાબર ને, બેડમિન્ટન ખેલાડી મહિલા, બરાબર, રમતોત્સવમાં બેડમિન્ટનની જે રમત હતી એમાં ચંદ્રક મેળવનાર જે છે બેડમિન્ટન ખેલાડી મહિલા, તો સાયના નહેવાલ. તમે અહીંયા સાયના નહેવાલનું ચિત્ર જોઈ રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતમાં, બરાબર, ભારતમાં પ્રથમ કયા કયા વ્યક્તિ લઈ ચૂક્યા એની જાણકારી મેળવી. શિક્ષણ મંત્રી કોણ હતું? પછી સાહિત્ય જગત પાડી શિક્ષણના ભારતીય કોણ હતા? ભારત રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? માઉન્ટ એવરેસ્ટ સર કરતા પહેલા કોંગ્રેસ કોણ હતા? માઉન્ટ એવરેસ્ટ સર કરતા પ્રથમ મહિલા કોણ હતી? રાષ્ટ્ર પ્રમુખ કોણ હતા? વડાપ્રધાન કોણ હતા? નાયક વડાપ્રધાન કોણ હતા? રાજ્યપાલ મહિલા તરીકે, મુખ્યપ્રધાન મહિલા તરીકે, લોકસભાના અધ્યક્ષ પ્રથમ કોણ હતા? અવકાશ યાત્રી કોણ હતા? તો આપણે આ બધા વિશે, વિવિધ વ્યક્તિઓ વિશે જાણકારી મેળવી. તમારે આ બધા વ્યક્તિઓ વિશે યાદ પણ રાખવાનું છે અને આ વસ્તુ તમે હંમેશા યાદ રાખશો તો ક્યાંય ને ક્યાંક તમારા જીવનમાં કામ પણ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે, તમે સરસ્વતી પાઠ સમજ્યા છો તો અહીં આપણે આ પાઠ છે પૂર્ણ કરી છે. તો